ફરી વધી રહ્યો છે કોરોનાનો કહેર, નવા કેસમાં 40% જેટલો ઉછાળો. મહારાષ્ટ્રમાં કોરોના ફરી બેકાબુ, એક દિવસમાં 81% કેસ વધ્યા, મુંબઈમાં ડબલ કેસ. આરબીઆઈ સતત બીજા મહિને વધારે રેપો રેટ, વધી જશે ઈએમઆઈ અને મોંઘી થઈ લોન. 13 વર્ષ જૂના કેસમાંથી લાલુ પ્રસાદ યાદવને મળી મોટી રાહત, કોર્ટે દંડ ફટકારી કેસ ખતમ કર્યો. દરેક દેશવાસી માટે ગૌરવની પળ, એનએચઆઈએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ગિનેસ બુકમાં નોંધાયું નામ. પૈગંબર વિવાદ, અલકાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલાની આપી ધમકી, મુંબઈ ગુજરાત નિશાન પર. યુપીમાં પબજી ગેમ રમવાની ના કહેતા 16 વર્ષના પુત્રે માતાની કરી હત્યા, 3 દિવસ સુધી મૃતદેહ સાથે રહ્યો. યુપીમાં મોહમ્મદ પૈગંબર પર વિવાદિત ટિપ્પણી, બીજેપી નેતાને પોલીસે કરી ધરપકડ. હળવદની દીકરી અમેરિકાના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં જોબ માટે સિલેક્ટ થઈ. તાલિબાન પણ આપવા લાગ્યું સલાહ, નુપુર શર્માના નિવેદન અંગે કહ્યું, ભારત સરકારે આવા કટ્ટરપંથીઓને ઇસ્લામનું અપમાન કરતા અટકાવવા જોઈએ. સ્મોકિંગ છોડો અને પૈસા લઈ જાઓ, સરકારે બ્રિટનના ચેશારિસ્ટમાં જાહેર કરી અનોખી સ્કીમ. પર્યાવરણની જાળવણીમાં ભારતીય લોકો સૌથી વધુ બેદરકાર, 180 દેશોની યાદીમાં સૌથી છેલ્લા નંબરે છે ભારત. તંત્રની લાલ આંખ, માત્ર મે મહિનામાં સૌરાષ્ટ્રમાં ઝડપાઈ 16 કરોડની વીજ ચોરી. પ્રવાસીઓ માટે બંધ થવા જઈ રહી છે ગીર જંગલના દરવાજા, 4 મહિના સિંહ દર્શન નહીં કરી શકો. જામનગરની મેડિકલ કોલેજના પગથિયા પર બેસીને તબીબોએ રાત્રે વિરોધ નોંધાવ્યો. ગંગાએ ભુજના યુવકનો ભોગ લીધો, લાખિયારવીરાના યુવકનું હરિદ્વારમાં ગંગા નદીમાં ડૂબી જવાથી મોત. આ વખતે એમેઝોન પર દેખાઈ શકે છે આઈપીએલ. હોટસ્ટાર સહિત 5 મહારથીઓ મેદાનમાં, બીસીસીઆઈને કરોડોની કમાણી. રોનાલ્ડોએ કર્યો 117મો આંતરરાષ્ટ્રીય ગોલ, પોર્ટુગલ ટીમને હરાવી 4-0થી સફળતા મેળવી. દીપક ચહરના લગ્નમાં પાકિસ્તાની ક્રિકેટર, સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો. વિશ્વમાં ભારતનો ડંકો વાગ્યો, મહાન ખેલાડી વિશ્વનાથ આનંદે નંબર 1 ખેલાડીને હરાવ્યો.